એ ગર્જના કરે કે આ જીવને મોક્ષ અને શાંતિ મળવી જ જોઈએ. એક સાધે સબ સધે સબ સાધે સબ જાય, એક ભગવાનને પૂજો તો દરેક દેવ પ્રસન્ન થાય. ભક્તિ એવી કરો કે ભગવાનને તમારા વિના ચેન ના પડે. એકો દેવો કેશવો વાસિવો વા એત શિવ પુરાણસ્ય કથા ભવતિ યદ ગૃહે તીર્થ ભૂતમ હિ તદગેહમ વશતામ પાપનાશનમ. જે સ્થાન ઉપર શિવ કથા થતી હોય તે સ્વયં તીર્થ છે, અને આ તો પહેલેથી જ તીર્થ છે. બાંડિયા બેલી કેટલું અદભુત સ્થાન! મહાદેવ જેને કંઠની અંદર ધારણ કર્યો એ દેવની કથા હોય, મહાદેવ કેટલું પ્રસન્ન થાય. શાસ્ત્ર તો એવું કહે કે જે મનુષ્ય આ શિવ કથા આખા પંડાલની આખા મંડપની એક પ્રદક્ષિણા ફરે, ત્રણ ફરે, આઠ ફરે, અગિયાર ફરે, એકવીસ કાં તો 108 અથવા 1008 જે મનુષ્ય પ્રદક્ષિણા ફરે એની દરેક મનોકામના પૂર્ણ થાય. આ પ્રદક્ષિણાનું આખા બારથી અંદરની સાઈડ નહીં, બહારની સાઈડથી. ઠંડો પોર હોય ત્યારે ફરજો. સાંજના સમય અથવા સવારે થોડું વહેલું આવવાનું રાખજો. અને તમે પ્રદક્ષિણા મિનિમમ 1, 3, 4, 9 દિવસ સુધી જે પ્રદક્ષિણા ફરે, જેમ ડોલર હોય અમેરિકાનો ડોલર ત્યાંનો રૂપિયો, તે ઇન્ડિયામાં આવે એટલે 67 રૂપિયા થાય. ત્યાંનો એક રૂપિયો ઇન્ડિયામાં આવે એટલે કેટલા થાય? 67 રૂપિયા થાય. તેવી જ રીતે જે ભક્ત આ પ્રદક્ષિણા ફરે એ એક વાર ફરે એને 1 કરોડ ઘણું પુણ્ય મળે. આ એટલું પંડાલનું મહત્વ છે. અથવા એવું બી કરજો કે અંદરની સાઈડથી થોડી વ્યવસ્થા આયોજકને પૂછીને, આ તો હું કહું છું પણ પૂછી લેજો. અંદરથી બી તમે ગરમી છે તો ફરજો, પણ ફરજો સ્ટેજ ઉપર નહીં હો. આ નો એલાવ નવું દાળા બાપુ જ આખા પંડાલની ફરજો અથવા નીચેથી ફરજો. તમે ખાલી પ્રદક્ષિણા ફરજો. જો શરીર સારું હોય તો 1-3 દિવસની 108 ફૂલ ફેસિલિટી રાખી જા. આપણે શું જાજે ભરતભાઈ જંબામાં મેનુ શું છે? લો પૂરી શાક બુદી ગાંડી આવતો અમે ઘરે નહીં વાર્તા બધું ભાઈ. એમ વહેલું આવી જવું સવારે. 8 દી આપણે હવે આજનો દી ગયો, 7 દી રહ્યા. પ્રદક્ષિણાનું એટલું બધું મહત્વ છે. અમારી જેટલી પણ શિવ કથા થઈ એમાં લોકોએ 108 ને અમુક લોકો તો 1008 બી ફરી, એના રિઝલ્ટ બી એ લોકોએ મેળવ્યા. ખાલી વાતો નથી, તમે આ તમે એક્ઝિક્યુટ અમલ કરો, તમે એ જીવનમાં મૂકો અને પછી તમને ખ્યાલ આવે કે કેટલું એનું રિઝલ્ટ છે, કેટલું ફરક છે. જેટલી થાય એટલી, એક તો મિનિમમ ફરજો જ. આ તીર્થ કહેવાય. જે વ્યક્તિ આ શિવ પંડાલની પ્રદક્ષિણા ફરે તેને અશ્વમેઘ યજ્ઞ કરતા પણ એનું પુણ્ય વિશેષ છે એવું શિવ પુરાણમાં વર્ણન. અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેયી સદાની જગલામ શિવ નારાયણ નીકળે છોડે છે કે એને અશ્વમેઘ રાજસૂય યજ્ઞ કરતા પણ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય. તાવસ્ય પુરોજરે પાપી પાપા કરણમણિ સત્યમાં. વ્યક્તિ ત્યાં સુધી જ પાપી રહે કે જ્યાં સુધી એ શિવ પુરાણ જીવનમાં એકવાર સાંભળતો નથી. જે વ્યક્તિ જીવનમાં એકવાર પણ જો શિવ પુરાણ સાંભળે તો એ પાપી નથી રહેતો, એ પુણ્યશાળી આત્મા થઈ જાય છે. ભાગ્યના પ્રકાર કેટલા? 4. એક તો ભાગ્યશાળી, બીજા નંબર પર મહાભાગ્યશાળી,
ત્રીજા નંબર પર સૌભાગ્યશાળી અને ચોથા નંબર પર દુર્ભાગ્યશાળી. ચાર પ્રકારના ભાગ્ય હોય દરેક પાસે. ભાગ્યશાળી કોને કહેવાય? શાસ્ત્ર એવું કહે કે ભાગ્યશાળી એને કહેવાય કે જેને જીવનની અંદર ધન પ્રાપ્ત કર્યું હોય એને ભાગ્યશાળી કહેવાય. પણ એના કરતા બી એક ઊંચું લેવલ આપ્યું કે મહાભાગ્યશાળી, જે ભાગ્યશાળી કરતા એક સ્ટેજ ઊંચું, એક લેવલ એનું ઊંચું, એને થોડું ઉપરનું સ્થાન આપ્યું મહાભાગ્યશાળી. તો મહાભાગ્યશાળી કોને કહેવાય? કે જેને ધન ભલે પ્રાપ્ત નથી કર્યું પણ આરોગ્ય સારું જેનું છે, પહેલું સુખ તે જાતે નરે. આરોગ્ય જેનું શ્રેષ્ઠ છે, ભલે પૈસા નથી હાલે પણ આરોગ્ય જેનું શ્રેષ્ઠતાથી શ્રેષ્ઠ છે એને એક સ્ટેજ ઊંચું આપ્યું, જેને કહી શકાય મહાભાગ્યશાળી. અને જેને પૈસા બી છે અને આરોગ્ય બી છે તો સારી વાત કહેવાય, પણ પૈસા કરતા એક સ્ટેજ ઊંચું જેને કહ્યું મહાભાગ્યશાળી, આરોગ્ય એના કરતા ઊંચું સૌભાગ્યશાળી. કે ભલે જેને પૈસા ન દીધા હોય, આરોગ્ય ન હોય પણ જેનામાં ભક્તિ હોય, ધર્મ હોય, ગુરુ પ્રત્યેની ભાવના હોય, શિવ પ્રત્યેની ભાવના હોય તો એને સૌભાગ્યશાળી કહી શકાય. કે ભલે ધન અને આરોગ્ય ના હોય પણ ભાવના હોય તો બી એ સૌભાગ્યશાળી વ્યક્તિ છે. ધન હોય, આરોગ્ય હોય અને ભાવના હોય એ તો ઉત્તમ વાત છે, અને આ ત્રણેયમાંથી કાંઈ ના હોય તો એને દુર્ભાગ્યશાળી કહી શકાય. કે જેને ધન બી ના હોય, આરોગ્ય બી ના હોય અને ધર્મ પ્રત્યે, સદગુરુ પ્રત્યે જેને ભાવના બી ના હોય તો એ દુર્ભાગ્યશાળી વ્યક્તિ, પાપી ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી તે શિવ કથા નથી સાંભળતો. જ્યારે મનુષ્ય એક વાર પણ સંપૂર્ણ શિવ કથા શ્રવણ કરે, એક જ ટાઈમનું રિચાર્જ છે આખા જીવનનું, ફૂલ્લી રિચાર્જ. એક વાર તમે સાંભળો આખા જીવનનું રિચાર્જ થઈ જાય, તમારા પાપ બધા જ મુક્ત થઈ જાઓ. તાવસ્ય પ્રોચતે પાપી પાપ કૃમણી સત્તમં ગંગા દ્યા પુણ્ય નદ્યશ્ચ સપ્ત પુર્યો ગયાત તથા. ભારતમાં નદીઓ કેટલી આવેલી? ગંગા, ભાગીરથી, ગોદાવરી, ક્ષિપ્રા, યમુના, સરસ્વતી, નર્મદા, તાપી, ચંદ્રભાગા, કાવેરી, પયોષણી, કૃષ્ણ્યામિન્યા, ભીમરથી, તુંગભદ્રા, તામ્રપર્ણી, વિશાલાક્ષી, ચરમનવતી, વેત્રવતી, કૌશકી, ગંડકી, વિશ્વામિત્રી, આ બધી નદીઓ કરતા પણ જીવનમાં એક વાર જે શિવ પુરાણ શ્રવણ કરે એને દરેક નદીઓમાં તમે સ્નાન કર્યું હોય એટલું પુણ્ય પ્રાપ્ત થાય. આમાંથી ગંગા હરદ્વાર કેટલા લોકો ગયા? આંગળી ઊંચી કરો. ધર્મ તો વિશેષ છે હો સૌરાષ્ટ્રમાં. હરદ્વાર જીવનમાં જવું એક વાર, જીવતા જીવ જઈ આવું. જે લોકો ના ગયા હોય એ લોકો સાંભળો, લોકો આપણને માટલીમાં લઈ જાય એ પેલા જીવતા જીવ એકવાર જઈ આવજો. માટલીમાં તો જવાનું જ છે પણ જીવતા જીવ જાવ એનો આનંદ અલગ હોય. હરિદ્વારે કુશાવર્તે બિલવકે નીલભરોને સાધવા ખનખલસે પ્રજનમને વિદ્યતે. હરિદ્વારની અંદર કયા સ્થાન દેખવા જેવા છે એનું વર્ણન કરું. એકવાર જાવ તો આટલા નોટ કરીને રાખજો, લખીને રાખજો. હરિદ્વારે કુશાવર્તે બિલવકે નીલભરોને સાધવા ખનખલક્ષેત્રે પુનર્જન્મને વિદ્યતે. જે વ્યક્તિ હરિદ્વારની અંદર એકવાર, હરિદ્વારે કુશાવર્તે, ત્યાં કુશાઘાટ છે, કુશાઘાટ ત્યાં પીપળો છે, ત્યાં ગંગાજળ હાથમાં લઈને
પિતૃઓ તમારા જે હયાત ના હોય એ હૃદયથી યાદ કરીને ગંગાજળ પધરાવજો, બધા પિતૃઓનો મોક્ષ થઈ જાય, કોઈ શ્રીફળ નારાયણ બલિ કરવાની જરૂર નહીં, બધા સરે રાત ચડી જશે. હરિદ્વારે કુશાવર બિલવકે બિલકેશ્વર મહાદેવ છે ત્યાં, જ્યાં સતીએ તપ કર્યું હતું, નીલ પર્વતે જ્યાં દેવાદિદેવ મહાદેવના વિવાહ સંસ્કાર થયા, અને સ્નાતવા કનખલ ક્ષેત્રે, જે વ્યક્તિ કનખલમાં સ્નાન કરે, યાદ રહ્યું કુશાઘાટમાં પાણી ચડાવવાનું, બિલકેશ્વર મહાદેવના દર્શન કરવાના, નીલેશ્વર મહાદેવના દર્શન કરવાના અને કનખલમાં સ્નાન કરવાનું. આટલી વસ્તુ જે માણસ કરે, શાસ્ત્ર એવું કહે પુનર્જન્મ ન વિદ્યતે, એનો બીજો જન્મ નથી થતો, એ જીવ જે ઈચ્છે એને મહાદેવ દે. એટલી પવિત્ર નગરી છે, જીવતા જીવ એકવાર જઈ આવજો માટલીમાં જ્યાં પેલા, બેડો પાર થઈ જશે, અદભુત એનો મહિમા છે હરિદ્વારની અંદર. શક્ય હોય તો શ્રાવણમાં જજો, જજો ખરા. એ તો શિવ પુરાણસ્ય સમતામ યાંતિ ન ક્વચિત. શિવ પુરાણ એક એવું છે જેની સમાન, જેના સિમિલર કાંઈ વસ્તુ નથી. નિત્યમ શિવ પુરાણસ્ય શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ. જે વ્યક્તિ એના ઘરે માત્ર શિવ પુરાણ રાખે અને એનો અડધો શ્લોક જેવો ફાવે તેવો બોલે, અથવા એ શિવ પુરાણ ઘરમાં બી હોય, તમે એના દર્શન કરો, તમને રિઝલ્ટ એનું ફળ અનુભૂતિ થાય. સ્વમુખે ન પઠેત ભક્ત્યા યદિ ચિત્પ્રમામ ગતિ. જે વ્યક્તિ શિવ પુરાણની એક લીટી એક લાઈન એ રોજ વાંચે, મહાદેવ મનો મન પ્રસન્ન થાય. એતત શિવ પુરાણમ વાચયદર્થતો નિશમ પઠેદ્વા પ્રીતિતો નિત્યમ સ પુણ્યાત્માન સંશય. એ વ્યક્તિ પુણ્યાત્મા છે, એમાં એક ટકો પણ સંશય નથી. ખાસ કરીને કહ્યું કે અંતકાલે હિયશ્ચૈનમ શૃણુ યાત ભક્તિતઃ સુધીહી સુપ્રસન્નો મહેશાનસ્તસ્મયચ્છતિ સ્વં પદમ. જે વ્યક્તિ જીવનમાં એક વાર પણ જો શિવ પુરાણ શ્રવણ કરે અને જેનો એક વાર પણ વૃદ્ધાવસ્થામાં, યુવાન અવસ્થામાં અથવા બાળપણમાં, જુવાનમાં શિવ પુરાણ જો શ્રવણ કરે, શું એનું ફળ પ્રાપ્ત થાય? સુપ્રસન્નો મહેશાનસ, ભગવાન મહેશ શિવ સુપ્રસન્નો, મહાદેવ પ્રસન્ન થાય. તસ્મયચ્છતિ સ્વં પદમ. એ વ્યક્તિ જે ઈચ્છે એને જે ઈચ્છે એ મહાદેવ દે. એ જે ઈચ્છે, ધન ઈચ્છે, પદ ઈચ્છે, આરોગ્ય ઈચ્છે, મોક્ષ ઈચ્છે, જે આપે એ મહાદેવ દે. પણ જીવતા જીવ એક વાર શિવ પુરાણ શ્રવણ કરવું, એક વાર તમે કરો, એનું અનુભૂતિ શું થાય તમને ખ્યાલ આવે. ચતુર્વર્ગ પ્રદમ શૈવમ પુરાણમ મમલમ પરમ શ્રોતવ્યમ સર્વદા પ્રીત્યા પઠિતવ્યમ વિશેષતઃ. જે ચાર પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ ચારે ચાર પુરુષાર્થ આ શિવ પુરાણ થી સિદ્ધ થાય છે, વિશેષ છે. જીવતા જીવ એક વાર આ શિવ પુરાણ શ્રવણ કરવું, આ દરેક વસ્તુ અહીંયા મૂકીને જવાનું છે. એક દી આ બધું જ છોડીને જવાનું છે. મૃત્યુ બાદ શું થાય એ કોઈ દી કલ્પના કરી ખરી, કે મૃત્યુ પછી આપણી હાલત શું થાય,
આવો કલ્પના કરીએ કે મૃત્યુ પછી શું થાય. સત્યાવીસ લીટીની એક શાયરી છે, તમે સાંભળો હું બોલો, કે મૃત્યુ પછી વ્યક્તિની હાલત શું થાય એની કલ્પના કરો એટલે ખ્યાલ આવે કે જીવતા જીવ શિવ પુરાણ શ્રવણ કરવું પડે. શોક ત્યાં છાયા હતી એક જિંદગી હારી હતી, શોક ત્યાં છાયા હતી એક જિંદગી હારી હતી, નામી નનામી બની એ ઠાઠડી મારી હતી. રામ બોલો ભાઈ રામ એ ગુંજ તો સારી હતી, પણ સ્મશાનમાં સળગતી એ ચિતા મારી હતી. લોકો રિટર્ન આવે ત્યારે સ્નાન સૌ કરતા ત્યાં એ રોકક્કડ મારી હતી, નંદવાઈ રહી હતી જે ચૂડી જે પહેરાયેલી મારી હતી, ગોઠવાઈ હતી ફૂલોથી ઠીક કરી શણગારી હતી. બેસણું ગોઠવાઈ હતી ફૂલોથી ઠીક કરી શણગારી હતી, કર્યો હતો ત્યાં કુમકુમનો ચાંદલો એ છબી મારી હતી. બેસણું પતી જાય પછી મોકાણ તો ત્યાં હતી ને બીજી મંડાણી હતી. બેસણું પતી જાય એટલે બીજી વાતો થવા લાગી. મોકાણ તો ત્યાં હતી ને બીજી મંડાણી હતી, બારણા ત્યાં બંધ હતા, બસ ઉગાડી એક બારી હતી. એક બારીમાં કઈ વાતચીત ઘૂસુડ ઘૂસુડ કઈ વાતચીત ચાલુ છે. મોકાણ તો ત્યાં હતી ને બીજી મંડાણી હતી, બારણા ત્યાં બંધ હતા, બસ ઉગાડી એક બારી હતી. પૂર થયા અસરુ તણા એ નદીઓ સુકાણી હતી. લોકોને ખબર પડી કે ફલાણા ભઈ ગયા એટલે લોકો ખૂબ રોયા, એ નદીઓ બી હવે સુકાઈ ગઈ. પૂર થયા અસરુ તણા એ નદીઓ સુકાણી હતી, સ્વજન લડતા વહેંચવા જે કમાણી મારી હતી. સમય તારા સાથમાં મુજ યાદ વિસરાણી હતી, સમય જતો રહે એટલે લોકો ભૂલી જાય. સમય તારા સાથમાં મુજ યાદ વિસરાણી હતી, જામે હતા પણ ધૂળ ના જ્યાં એ છબી મારી હતી. લોકો ફોટો બી સાફ નહીં કરે, ધૂળ જામી જશે. ન જીવતા મર્યો એ વાત પછી મને સમજાણી હતી, કે લોકો કરતા યાદ એને જે ખરી કમાણી હતી. લોકો યાદ કરે એવું જીવન જીવો, એનાથી વિશેષ કઈ નથી. યે મોત ભી અજીબ ચીજ હે યારો, એ મોત ભી અજીબ સિતમ દેતી, અજીબ રાસ્તા દેતી હે. હે જિંદગી તે થકવાડી દીધા, બાકી રસ્તો તો ઘરથી કબ્ર સુધીનો જ હતો. ઘરમાં નિવાસ કરીશું એવું ધારીને ઘર બાંધ્યું, ઘરમાં નિવાસ કરીશું એવું ધારીને ઘર બાંધ્યું, પણ ઘરની જરૂરિયાતોએ મુસાફર બનાવી દીધા. કોઈ આવે કોઈ જાય, કોઈ આવતું હોય ને કોઈ જાતું હોય. યે સીતમ ક્યાં હે, સમજ મેં કુછ નહીં આતા, સમજણ નથી પડતી કે કોઈ જન્મ લે છે કોઈ મૃત્યુ પામે, કોઈ આવે કોઈ જાવે ખબર નથી પડતી. સમજ મેં કુછ નહીં આતા યે દુનિયા ક્યા હે. તુજે તો આદત હે ગિન ગિન કે લેને કી, તુજે તો આદત હે ગિન ગિન કે લેને કી, તેરી ગિનતી નહીં દોલત તું ગિનતા ક્યા હે. એક દી કાઈ નહીં ગણાય, કોઈ આયે કોઈ કોઈ જાયે, યે તમાશા ક્યા હે. કુછ નહીં આતા યે દુનિયા ક્યા હે,
कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है। कोई आए कोई जाए ये तमाशा क्या है। आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है। क्यों? क्योंकि आने वाले चले जाते हैं वापिस, लेकिन सभी आने वाले चले जाते हैं वापिस लेकिन, अरे जाने वाले नहीं आते ये तरीका क्या है। हे जाने वाले नहीं आते ये तरीका क्या है। हे कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है। तुझको तो आदत है हर चीज गिन गिन के लेने के, तुझको तो आदत है हर चीज गिन गिन के लेने की। अरे भाई जब तेरी गिनती नहीं दौलत को गिनता क्या है, अरे तेरी गिनती नहीं दौलत को गिनता क्या है। ये कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है। ये दुनिया क्या है, ये दुनिया क्या। ये तमाशा साली धप ये दुनिया, तू ही बता किसका भरोसा करे। कोई आए आसरा इस आसरा आसरा इसी जहां का मिले ना मिले, आसरा इसी जहां का
मिले ना मिले मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। आसरा इसी जहाँ का मिले ना मिले, आसरा इसी जहाँ का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। खुशियाँ है कम जहाँ देखो है गम, यहाँ खुशियाँ है कम चारों ओर है गम, जहाँ देखो वहाँ है भरम ही भरम, जहाँ देखो वहाँ है भरम ही भरम। मेरे दिल की शमाए जले ना जले, मेरे दिल की शमाए जले ना जले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। आसरा इसी जहाँ का मिले ना मिले, आसरा इसी जहाँ का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। नमस्कार बानिया बेली ना सानिध्य में परमादरणीय लंकेश बापू द्वारा शिवकथा नो रसपान गई काल थी आ एक सुंदर आयोजन यहाँ आकार ले रहेल छे। अने आ आयोजन में सहभागी थनार आप सौ उपस्थित श्रोतागणों आमंत्रित महानुभावों अन्य महानुभावों मंचस्थ तमाम लंकेश बापू सहित सौ आदरणीय वडीलो, कार्यक्रम उपलक्ष्य में जे लोकोए आ कथा ने साकार करवामा पोतानो अनन्य सहयोग आपेल छे एवा विरल व्यक्तियों अने पांचाल प्रदेश थानगढ़नी आजूबाजूनो आ विस्तार खूब ज ऐतिहासिक पौराणिक महत्व धरावे छे, त्यारे एनी आजूबाजूनी तमाम श्रद्धाना जे स्थानों छे ए श्रद्धाना स्थानोना आदरणीय महंतश्री अहीं उपस्थित छे। अने कथाना आयोजकों द्वारा एक एवी नम्र इच्छा व्यक्त करवामां आवी कि जे जे महानुभावो महंतश्रीओ अहीं उपस्थित छे एमनुं सन्मान करवामां आवे। हूँ उपस्थित जे लोकोनुं सन्मान करवानुं छे एमने एक विनंती करीश के मंच पर उपस्थित थशो, हूँ एक पछी एक आपना नाम लेतो जईश अने त्यारबाद आपनी सन्मान विधि करशुं। महंतश्री किशोर बापू भगत सोनगढ़ना महंतश्री, त्यारबाद महंतश्री भभूतगिरी बापू चोटीला चामुंडा मंदिरना महंतश्री भभूतगिरी बापू, आपने पण विनंती के मंच पर उपस्थित थशो। डोळिया मंदिरना महंतश्री रतनगिरी बापू, तेमज पंचनाथ महादेव मंदिर चोटीलाना महंतश्री भूपतगिरी बापू, अने थानगढ़ना आदरणीय वडील महंत एवा आलको बापू
આપને પણ વિનંતી કરીએ કે મંચ પર ઉપસ્થિત થશો. સૌ પ્રથમ થાનગઢ ગ્રામ્ય દેવતા વાસુકી મંદિરના મહંત શ્રી